Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department of Vallabhbhuti Polytechnic, Navsari. Today we will learn about simple gear train. This PPT is already prepared in English language, so I am explaining here this PPT in Gujarati. First of all, what is simple gear train? Simple gear train is one kind of gear train. First, we have to know about gear train. So, what is gear train? Gear train कौन है केवल? तो कोई क्वार जियरे बे अथवा वधारे गियर्स ने एक बीजा में मैश करावीने एटले के एक बीजा में जोड़ीने एक साफ्ट पर थी बीजा साफ्ट पर पावर ट्रांसमिट करवामां आवे तो आ बे गियरना जोड़ाणने गियर ट्रेन अथवा ट्रेन ऑफ टूथ व्हील कहेवाय छे। हवे गियर ट्रेन पण जुदा जुदा प्रकारनी होय छे। तो टाइप्स ऑफ गियर ट्रेन, देर आर फोर काइंड्स ऑफ gear train. First one is simple gear train, second one is compound gear train, third one is reverted gear train, and fourth one is epicyclic gear train. Now first we consider simple gear train. What is simple gear train? Here three figures are given. तो आकृति में दर्शाव्या प्रमाणे ज्यारे ब्रेक शाफ्ट पर फक्त एक ज गियर लगावेलू होय तो त्यारे ए प्रकारनी गियर ट्रेन ने सिंपल गियर ट्रेन कहेवामां आवे छे। सिंपल गियर ट्रेन ज्यारे इनपुट शाफ्ट अने आउटपुट शाफ्ट एटले के बीजी रीते कहीए तो ड्राइवर शाफ्ट अने ड्रीवन शाफ्ट ये बन्ने शाफ्ट वच्चे अंतर वधारे हशे त्यारे वापरवामां आवशे। सिंपल गियर ट्रेन ड्राइवर गियर, आइडल गियर अने ड्रीवन गियर एम त्रण गियरनी बनेली होय छे। जनरली ज्यारे पण ड्राइवर अने ड्रीवन गियरने आपणे एक ज डिरेक्शनमां चलाववाना होय त्यारे गियरनी संख्या एक ही होवी जोईए। तो आवा संजोगोमां केटलीक वखत आइडल गियर वापरवो पड़े छे। अहीं आगळ आकૃતિમાં જુદી જુદી રીતે સિમ્પલ ગિયર ટ્રેન બતાવી છે। પ્રથમ આકૃતિમાં ફક્ત બે ગિયર બતાવેલા છે, સેકન્ડ ફિગરની અંદર ત્રણ ગિયર બતાવેલા છે અને થર્ડ ફિગરની અંદર ચાર ગિયર બતાવેલા છે। હવે સિમ્પલ ગિયર ટ્રેન આપણે જોઈ ગયા કે જે દરેક શાફ્ટ પર ફક્ત એક જ ગિયર લગાવેલું હોય તો એ પ્રકારની ગિયર ટ્રેનને આપણે સિમ્પલ ગિયર ટ્રેન કહીએ છીએ। એની અંદર વચ્ચે કેટલાક વધારાના ગિયર્સ પણ લગાવવામાં આવે છે તો આ જે વધારાના ગિયર્સ છે એ ગિયર્સને ઇન્ટરમિડિયેટ ગિયર્સ તરીકે ઓળખવામાં આવે છે, એને આઇડલ ગિયર પણ કહી શકાય। આઇડલ ગિયરનો યુઝ ક્યારે થશે, આઇડલ ગિયર કેમ લગાવવામાં આવશે? તો જ્યારે બે ગિયર વચ્ચે અંતર વધારે હોય ત્યારે આઇડલ ગિયરનો ઉપયોગ કરવો જરૂરી બને છે। બીજું કે આપણને જ્યારે ડિરેક્શન એક જ જોઈતી હોય ડ્રાઈવર ગિયરની અને ડ્રીવન ગિયરની ત્યારે પણ ઇન્ટરમિડિયેટ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે। જેવી રીતે આપણે ફિગરમાં જોઈ ગયા, અહીં આગળ થર્ડ ફિગર આપણે કન્સિડર કરીએ તો ડ્રાઈવર ગિયર સપોઝ કે આપણું ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે તો ડ્રીવન ગિયર આપણું કઈ ડિરેક્શનમાં ફરશે, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં।
कारण के फर्स्ट गियर जो क्लॉकवाइज में फरत हो तो एने कारण सेकंड गियर एंटी क्लॉकवाइज फरसे अने सेकंड गियर जो एंटी क्लॉकवाइज फरत हो तो एने कारण थर्ड गियर क्लॉकवाइज फरसे अने थर्ड गियर जो क्लॉकवाइज फरत हो तो एने कारण फोर्थ गियर फरीथी पाछू एंटी क्लॉकवाइज डिरेक्शन में फरसे। हवे ड्राइवर गियर अने फॉलोवर गियर अथवा तो आपणे कहीए एने ड्रीवन गियर बन्ने ऑपोजिट डिरेक्शन में फरे छे। અહીં આગળ ડ્રાઈવર ગિયર અને ડ્રીવન ગિયર બંને ઓપોઝિટ ડિરેક્શનમાં ફરે છે। હવે જો આપણને ડ્રીવન ગિયર એટલે કે છેલ્લું ગિયર જે છે એની ડિરેક્શન પણ ક્લોકવાઇઝ જ જોઈતી હોય તો વચ્ચે એક ગિયર બીજું વધારાનું એડ કરી દેવું પડે છે, એટલે કે બે અને ત્રણ ગિયર લગાવેલા છે વચ્ચેના ભાગમાં એની જગ્યાએ બે ત્રણ અને ચાર ગિયર લગાવી દેવું પડે, બરાબર છે। અહીં આગળ ફર્સ્ટ ફિગર જોતા સમજાશે કે ફર્સ્ટ ગિયર આપણું ક્લોકવાઇઝ ફરે છે તો સેકન્ડ ગિયર એન્ટી ક્લોકવાઇઝ ફરશે। એવી જ રીતે બીજી ફિગરમાં જોઈએ તો ડ્રાઈવર ગિયર ક્લોકવાઇઝ ફરે છે અને એની સાથે જોડાયેલું બીજું ગિયર એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે, બીજા ગિયર સાથે ત્રીજું ગિયર જોડાયેલું છે જે ફરીથી પાછો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરશે। હવે ડ્રાઈવર પહેલી ફિગરમાં જોતા ડ્રાઈવર અને ડ્રીવન ગિયર બંને એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં ફરે છે। હવે જો આપણને ડ્રાઈવર અને ડ્રીવન બંને ગિયરની ફરવાની ડિરેક્શન એક જ જોઈતી હોય તો પહેલી ફિગરમાં આપણે વચ્ચે એક ગિયર વધારાનું લગાવવું પડે છે જે ફિગર બેમાં દર્શાવેલ છે। પહેલાં ગિયર અને ત્રીજા ગિયરની વચ્ચે બીજું ગિયર મૂકી દેતા પહેલાં ગિયર અને ત્રીજા ગિયરની ફરવાની ડિરેક્શન એક જ થઈ જશે, તો આ ડ્રાઈવર ગિયર અને ડ્રીવન ગિયર વચ્ચે મૂકેલા વધારાના ગિયરને ઇન્ટરમિડિયેટ અથવા તો આઇડલ ગિયર કહેવામાં આવે છે। હવે જ્યારે ઇન્ટરમિડિયેટ ગિયર્સ ઓડ હશે ત્યારે શું થશે, ઇન્ટરમિડિયેટ ગિયર આપણે એક જ લગાવેલું છે, ઓડ હશે એટલે એક હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય એ રીતે, તો જ્યારે ઇન્ટરમિડિયેટ ગિયરની સંખ્યા એક જ હશે ત્યારે બંને ગિયર એક જ ડિરેક્શનમાં ફરશે। અહીં આગળ પહેલી ફિગર જોતા વચ્ચે ફક્ત એક જ ઇન્ટરમિડિયેટ ગિયર છે એટલે પહેલું ગિયર એટલે કે ડ્રાઈવર ગિયર અને છેલ્લું ગિયર ડ્રીવન ગિયર તો એ બંનેની ફરવાની ડિરેક્શન એક જ થશે। ઇન્ટરમિડિયેટ ગિયર ફક્ત એકી સંખ્યામાં લગાવેલું હોવાને કારણે ડ્રાઈવર અને ફોલોવર ગિયરની ફરવાની ડિરેક્શન એક જ થશે, પણ જો વચ્ચેના ગિયર એટલે કે આઇડલ ગિયર અથવા ઇન્ટરમિડિયેટ ગિયર બેકી સંખ્યામાં હશે તો ડ્રાઈવર ગિયર અને ડ્રીવન ગિયર બંને વિરુદ્ધ દિશામાં ફરશે। સેકન્ડ ફિગર જોતા સમજાશે કે ફર્સ્ટ ગિયર આપણું ક્લોકવાઇઝ ફરે છે તો સેકન્ડ એન્ટી ક્લોકવાઇઝ ફરશે, થર્ડ ફરીથી પાછું ક્લોકવાઇઝ ફરશે અને ફોર્થ ફરીથી પાછું એન્ટી ક્લોકવાઇઝ ફરશે, એટલે કે ડ્રાઈવર અને ડ્રીવન ગિયર વચ્ચે બે ગિયર લગાવેલા છે જેની સંખ્યા ઇવન છે, એટલા માટે ડ્રાઈવર અને ડ્રાઈવર અને ડ્રીવન બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરશે। હવે એના પછી નેક્સ્ટ સ્પીડ રેશિયો, તો સ્પીડ રેશિયો એક્ઝામ્પલ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે। સ્પીડ રેશિયો કોને કહેવાય, તો ડ્રાઈવર ગિયર અને ફોલોવર ગિયર બંનેની સ્પીડના ગુણોત્તરને સ્પીડ રેશિયો કહેવામાં આવે છે, એટલે કે સ્પીડ રેશિયો ઇક્વલ ટુ N1 બાય N2। N1 એટલે ડ્રાઈવર ગિયર, જે ગિયર પહેલાં ફરતું હોય એની સ્પીડ, અને N2 એટલે ડ્રીવન ગિયર એટલે કે છેલ્લું ગિયર જે બીજા ગિયર વડે ફરતું હોય, બરાબર છે। તો N1 બાય N2 એ આપણો થશે સ્પીડ રેશિયો,
હવે સ્પીડ રેશિયો માટેનું ઇક્વેશન છે n1 બાય n2 ઇક્વલ ટુ t2 બાય t1. t1 એટલે શું? તો નંબર ઓફ ટીથ ઓન ડ્રાઈવર ગિયર, પહેલાં ગિયર પરના ટીથ, અને t2 એટલે બીજા ગિયર પરના ટીથ. એટલે આપણું સ્પીડ રેશિયોનું ઇક્વેશન શું થશે? n1 બાય n2 ઇક્વલ ટુ t2 બાય t1. ફક્ત ઉલટાવી નાખવાનું છે, n1 બાય n2 ઇક્વલ ટુ t2 બાય t1. હવે સ્પીડ રેશિયો પછી આવે છે ટ્રેન વેલ્યુ. તો ટ્રેન વેલ્યુ એટલે શું? તો જે પ્રમાણે આપણે સ્પીડ રેશિયો જોઈ ગયા એને આખું ઉલટાવી નાખીએ તો આપણને ટ્રેન વેલ્યુ મળે. એટલે સ્પીડ રેશિયોમાં આપણે શું જોઈ ગયા કે ડ્રાઈવર અને ડ્રીવન ગિયર વચ્ચેની સ્પીડનો ગુણોત્તર. તો આમાં ઉલટું કરી નાખો, ટ્રેન વેલ્યુ એટલે ડ્રીવન અને ડ્રાઈવર ગિયર વચ્ચેની સ્પીડનો ગુણોત્તર એટલે ટ્રેન વેલ્યુ. એટલે ટ્રેન વેલ્યુનું ઇક્વેશન શું થશે? તો સ્પીડ રેશિયોનું એક્ઝેક્ટલી વ્યસ્ત થશે. એટલે ટ્રેન વેલ્યુ ઇક્વલ ટુ n2 બાય n1 ઇક્વલ ટુ t1 બાય t2. બીજી રીતે કહીએ તો સ્પીડ રેશિયો ઇક્વલ ટુ સ્પીડ ઓફ ડ્રાઈવર ડિવાઈડ બાય સ્પીડ ઓફ ડ્રીવન ઇક્વલ ટુ નંબર ઓફ ટીથ ઓન ડ્રીવન ડિવાઈડેડ બાય નંબર ઓફ ટીથ ઓન ડ્રાઈવર. એવી જ રીતે ટ્રેન વેલ્યુ એનું આખું વ્યસ્ત કરી નાખો, એટલે સ્પીડ ઓફ ડ્રીવન ડિવાઈડ બાય સ્પીડ ઓફ ડ્રાઈવર ઇક્વલ ટુ નંબર ઓફ ટીથ ઓન ડ્રાઈવર ડિવાઈડેડ બાય નંબર ઓફ ટીથ ઓન ડ્રીવન. હવે સ્પીડ રેશિયો જોવા માટે આપણે એક ફિગર કન્સિડર કરીએ છીએ કે જેની અંદર ચાર ગિયર લાગેલા છે. અહીં આગળ ફિગર જોતા સમજાય છે કે દરેક શાફ્ટ ઉપર ફક્ત એક જ ગિયર લગાવેલું છે, એટલે આ ગિયર ટ્રેન આપણી સિમ્પલ પ્રકારની ગિયર ટ્રેન છે. એમાં આપણે એઝમ્પશન્સ કન્સિડર કરીએ. n1 ઇક્વલ ટુ સ્પીડ ઓફ ડ્રાઈવર ઇન RPM એટલે કે પહેલા ગિયરની સ્પીડ, n2 એટલે બીજા ગિયરની સ્પીડ, n3 એટલે ત્રીજા ગિયરની સ્પીડ, n4 લઈએ તો ચોથા ગિયરની સ્પીડ, બરાબર છે. એ જ પ્રમાણે t1 t2 t3 અને t4 એ શું દર્શાવે છે? તો નંબર ઓફ ટીથ ઓન ડ્રાઈવર ગિયર વચ્ચેના t2 પરના ગિયર એના ટીથ, t3 એટલે ત્રીજા ગિયર પરના ટીથ, અને t4 એટલે ચોથા ગિયર પરના નંબર ઓફ ટીથ. હવે પહેલું ગિયર જે છે તે બીજા ગિયર સાથે જોડાય છે. તો આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે n1 બાય n2 ઇક્વલ ટુ શું થશે? t2 બાય t1. એ જ રીતે બીજું ગિયર ફરીથી પાછું t3 ગિયર સાથે જોડાય છે. તો એના માટે શું થશે? n2 બાય n3 ઇક્વલ ટુ t3 બાય t2. હવે અહીંયા આગળ ફિગર આપણે ચાર ગિયર ટ્રેનની બતાવેલી છે. જો આની અંદર ફક્ત આપણે ત્રણ જ ગિયર કન્સિડર કરીએ, ચોથું ગિયર અત્યારે નથી એમ કન્સિડર કરી લઈએ, તો આપણો સ્પીડ રેશિયો ગિયર ટ્રેનનો કેટલો આવશે? તો આ બંનેને તમારે મલ્ટીપ્લાય કરવું પડે. એટલે કે પહેલું જે આપણું ઇક્વેશન છે n1 બાય n2નું, એની સાથે બીજું ઇક્વેશનનું n2 બાય n3 મલ્ટીપ્લાય કરીએ, ઇક્વલ ટુ બંને ઇક્વેશનની જમણી બાજુની જે વેલ્યુ છે એને મલ્ટીપ્લાય કરીએ, એટલે આપણું થશે t2 બાય t1 ઇન્ટુ t3 બાય t2. અથવા એને આપણે કહી શકીએ n1 બાય n3 ઇક્વલ ટુ t3 બાય t1, કારણ કે n2 કેન્સલ થશે અને આ બાજુ જમણી બાજુએથી t2 કેન્સલ થશે, એટલે n1 બાય n3 ઇક્વલ ટુ t3 બાય t1. હવે જે પ્રમાણે આ ફિગર બતાવેલી છે તે પ્રમાણે આપણે ચોથો ગિયર પણ કન્સિડર કરીએ તો આપણું ઇક્વેશન શું આવશે? n1 બાય n4, 3ની જગ્યાએ ટોટલ 4 ગિયર છે, એટલે n1 બાય n4 ઇક્વલ ટુ t4 બાય t1. એના પછી જોઈએ આપણે ઇન્ટરમીડિયેટ
ગિયરની જરૂર આપણને શાના માટે પડે છે? તો જ્યારે બે ગિયર વચ્ચે અંતર વધારે હોય છે ત્યારે આપણને ઇન્ટરમિડિયેટ ગિયરની જરૂર પડે છે. હવે જ્યારે આપણે એક ગિયર પરથી બીજા ગિયર પર પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય અને બે ગિયર વચ્ચે અંતર વધારે હોય અને આપણને કોન્સ્ટન્ટ વેલોસિટી રેશિયો જોઈતો હોય તો આવી સ્થિતિમાં એક ગિયરની ગતિ બીજા ગિયર પર ટ્રાન્સમિટ બે રીતે કરી શકાય. બે ગિયર વચ્ચે અંતર વધારે છે તો ક્યાં તો આપણે મોટી સાઇઝના ગિયર વાપરી શકીએ અથવા બે ગિયર વચ્ચે વધારાનું ઇન્ટરમિડિયેટ ગિયર લગાવી શકીએ. પ્રથમ રીત જે છે એટલે કે મોટું ગિયર વાપરવું, એ ઘણું ઇનકન્વિનિયન્ટ છે, અનુકૂળ નથી અને અનઇકોનોમિકલ છે, એટલે કે એનો કોસ્ટ વધી જાય છે. જ્યારે બીજી રીત એટલે કે ઇન્ટરમિડિયેટ ગિયર વાપરવું, આઇડલ ગિયર વાપરવું, એ ઘણી અનુકૂળ રીત છે અને ઇકોનોમિક છે.